Hello વિદ્યાર્થી મિત્રો નવસ્કૃત પ્રવાસ વિદ્યાલયમાં YouTube ચેનલ માં તમારું સ્વાગત કરું છું ધોરણ 3 અને વિષય આસપાસ પાઠ 24 નો આમાં એક આપણે વર્ગીકરણ શીખવાનું છે પ્રશ્ન જવાબ જોડતા જોયા તો ચાલો વર્ગીકરણ કેમ કરાય આપણે આગળ શીખી ગયા છે આપણે જોયું વૃક્ષો ભાઈ વનસ્પતિ ઔષધિ વનસ્પતિ નું વર્ગીકરણ આપણે કર્યું કે કેનો દવા તરીકે ઉપયોગ થાય તો આપણે આગળ શીખી ગયા હતા હવે આમાં શું કરવાનું છે નીચેના વનસ્પતિ માંથી મળતા પ્રાણીમાંથી મળતા પદાર્થોનું વર્ગીકરણ કરવાનું છે એટલે આ જે ઉદાહરણ આપે પાછળ ભેગા આપ્યા છે આપણે શું કરવાનું છે વનસ્પતિ પાણી મળે છે અહીંયા લખી નાખવાના પ્રાણીમાંથી મળે છે અહીંયા લખી નાખવાના બે ને છૂટા પાડી દેવા ચાલો કહીએ છે ગોળ તો ગોળ શેમાંથી બને શેરડીમાંથી તો સેમ શેરડી છે કે શું કહેવાય વનસ્પતિ એટલે એમાં લખો ગોળ પછી છે દૂધ તો દૂધ આપણને પ્રાણી આપે ચાલો અહીંયા લખી નાખો પછી તે લાઈનથી લાઈન મારી તો જા અને છૂટું પાડતું જા તેલ તો તેલ આપણને કેમાંથી મળે વનસ્પતિ માંથી સનફ્લાવર તેલ પછી કપાસિયાનું તેલ મગફળીનું તેલ એ બધું વનસ્પતિ આપે છે પછી છે તેલ પછી છે ઘી તો ઘી આપણે દૂધમાંથી બનાવે દૂધ દહીં છાશ ઘી આ બધી પ્રાણીમાંથી આવે પછી છે ગુંદર તો ગુંદર પણ વનસ્પતિમાંથી ચીકણો પદાર્થ નીકળે છે એમાંથી ગુંદર બને છે પછી લાખ તો લાખ છે એ પ્રાણીમાંથી મળે છે અમુક પ્રાણીઓના હાડકામાંથી બમણી કે લાખ બનાવવામાં આવે છે લાખની બમણી આપણે કહીએ ને ચૂડલો લાખની વસ્તુ પછી છે રબર તો રબર આ વનસ્પતિમાંથી પછી છે મધ તો મધ પણ સોરી મધ પ્રાણીમાંથી આવશે કારણ કે એ મધમાંથી બનાવ્યો પછી છે ખાંડ ખાંડ તો શેરડીમાંથી પછી રેશમ તો રેશમ પ્રાણીમાંથી એક રેશમના કીડા થાય છે કીડા એવા થાય એના તાર છૂટા પાડીમાંથી રેશમ બને છે પછી કાગળ તો વનસ્પતિ માંથી જો કાગળ વનસ્પતિ માંથી બને છે એટલે વૃક્ષો બચાવવા જોઈએ કાગળને પણ આપણે સાચવીને પરપસર પૂર્યો ઉપયોગ કરવો જોઈએ પછી ઊન આવે છે ઘેટ હોય એટલે પ્રાણી કહેવાયામાં પછી ચામડું પણ પ્રાણીમાં આવશે પછી છે લાકડું હોય વનસ્પતિમાં આવશે તો ચાલો એ લખી નાખીએ લાકડું વનસ્પતિ આપે છે બરાબર તો અહીંયા પૂરું થઈ જાય છે પછી છે ઈંડા ઈંડામાં ઘી આપે છે મરઘીના ઈંડા આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ બરાબર તો ઈંડા પ્રાણીમાં આવશે તો આવી રીતે તમારે વર્ગીકરણ કરતા શીખવાનું છે આ પરીક્ષા લક્ષી છે ખૂબ જ ઉપયોગી છે એટલે પાકું કરી લેજો શીખવું જરૂરી છે વર્ગીકરણ કરતા આવડવું જોઈએ પૂછાય તો બે પાર્ટ પાડી નાખવાના વનસ્પતિઓ એમાં લખવાનું પ્રાણીઓ એમાં લખવાનું બરાબર ચલો અહીંયા 24મો પાઠ પૂર્ણ થઈ છે નેક્સ્ટ લેક્ચર 25મા પાઠની શરૂઆત આપણે કરીશું થેન્ક યુ